ગુજરાતમાં વરસાદની ઘટથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદની 46% ઘટ છે અને હજી સારા વરસાદના કોઈ સંકેત નથી। કેટલાક વિસ્તારોમાં માત્ર છૂટો છવાયો વરસાદ વરસી શકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। ગત વર્ષની સરખામણીએ રાજ્યમાં આ વર્ષે 22% ઓછો વરસાદ પડ્યો છે। અત્યાર સુધીમાં ગુજરાતમાં 19 ઇંચ વરસાદ થવો જોઈતો હતો, પણ આ વખતે માત્ર 10 ઇંચ જ વરસાદ પડ્યો છે। એ રીતે જોઈએ તો ગુજરાતમાં આ વર્ષે વરસાદની 46% ઘટ છે। ગુજરાતના 15 જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદની 50% થી પણ વધુની ઘટ છે। આ ઉપરાંત 25 તાલુકાઓમાં 5 ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે। અને જળાશયોની વાત કરીએ તો ગુજરાતના 95 જળાશયોમાં 25% થી પણ ઓછો જળસંગ્રહ છે। રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હાલ 46% થી વધુ ભરેલો છે। વરસાદની જે તાલુકાઓમાં સૌથી વધુ ઘટ છે તેની વાત કરીએ તો બનાસકાંઠાના લાખણી, બનાસકાંઠાના થરાદ, બનાસકાંઠાના વાવ, કચ્છના લખપત, કચ્છના અબડાસા, કચ્છના રાપર અને પાટણના સાંતલપુરનો સમાવેશ થાય છે। दिन में गुजरात रीजियन में मोस्टली आइसोलेटेड प्लेसेस में लाइट टू मॉडरेट रेन होने का संभावना है। ज़्यादा बारिश होने का अगले 5 दिन में संभावना ज़्यादा नहीं है, लेकिन छुटपुट बारिश होते रहेगा। एंड बारिश मोस्टली गुजरात स्टेट के जैसे एक्सट्रीम साउथ गुजरात से शुरू होगा। 17 तारीख के बाद 18-19 से साउथ गुजरात में रेन होना शुरू हो जाएगा और आगे आगे प्रोग्रेस करने के लिए और भी 3-4 दिन का अंदर नॉर्थ गुजरात तक आ जाएगा। लगभग 20-21 के बाद नॉर्थ गुजरात को आ जाएगा बारिश। अभी फिलहाल कुछ सिस्टम डेवलप नहीं हुआ है, लेकिन मॉनसून एक्टिवेट हो सकता है कुछ दिन के बाद। तो 17 तारीख के बाद 18-19 तारीख से वो शुरुआत हो जाएगा साउथ गुजरात से। साउथ गुजरात को मोस्टली 17 तारीख के बाद 18-19 तक बारिश मिलेगा और उसका बाद और 1-2 दिन का बाद जैसे 20-21 तक नॉर्थ गुजरात को भी मिलने का संभावना है। રાજ્યમાં વરસાદ ખેંચાતા કચ્છના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। કચ્છના ખેડૂતોની સમસ્યાને જણાવી Zee 24 કલાક પહોંચ્યું ત્યારે ખેડૂતોએ કહ્યું કે વરસાદ ખેંચાઈ જશે તો શહેરોના પાણી સમસ્યા તો કદાચ ઉકેલાઈ જાય, પરંતુ અમારા પર વિપરીત અસર પડશે। કચ્છમાં ભૂગર્ભ જળ 500 થી 2000 ફૂટ સુધી નીચે ચાલ્યા ગયા છે ત્યારે ખારાશ પણ વધી ગઈ છે। ખેતીલાયક પાણી ન રહેતા મહત્તમ આધાર વરસાદી પાણી પર છે। ચાલુ વર્ષે વરસાદ જરૂરિયાત કરતા ઘણો ઓછો પડ્યો છે। ખેડૂતોએ વાવણી કરી નાખી છે, પરંતુ સમયસર વરસાદ ન આવતા હવે વ્યર્થ જાય અને માંડ 25% પાક મળે તેવી સંભાવના ખેડૂતોએ વ્યક્ત કરી છે। હાલમાં કચ્છમાં વરસાદ ખેંચાયેલ છે, વરસાદ ઓછો પડ્યો છે ત્યારે ખેડૂતોએ અગાઉ જે વાવેતર કર્યું છે એ વાવેતર હાલના તબક્કે જોવા જઈએ તો નિષ્ફળ ગયેલ છે। અને જો વાવેતરમાંથી પણ જો પાક આવે તો સરેરાશ 20-25% માંડ આવે એવું છે, ત્યારે આપણે આ વિસ્તારના ખેડૂતો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું સમસ્યા છે, શું પરિસ્થિતિ છે અત્યારે, વડીલ શું વાત કરશું? મારું નામ પ્રેમજીભાઈ, જવાબદારી ભારતીય કિસાન સંઘ માધવપર પ્રમુખ। હાલે વરસાદ નથી થયો એને કારણે અમારા પાકમાંથી અમને જે પિયત પાક છે એમાં માન અમને 25-40% વાવેતર અમારા હાથમાં આવે એવું છે, કેમ કે વરસાદ થયો નથી તો અમારા પાકમાંથી અમને કાંઈ વળવાનું જ નથી। અને સરકાર કહે છે કે નર્મદાનું પાણી છોડશું, તો નર્મદાનું પાણી કચ્છમાં તો કેનાલ ક્યાંય પૂરી બંધાણી નથી, તો નર્મદાનું પાણી ક્યાં છોડશે અને કઈ રીતે પહોંચશે અમારી પાસે? માટે જેમ બને તેમ નર્મદાની કેનાલનું બાંધકામ જલ્દી પૂરું કરવામાં આવે અને પછી પાણી છોડવાની વાતું કરે, ખાલી કેનાલ વગર પાણી છોડવાની વાતું એ બધે લોલીપોપ જ છે। વરસાદ ખેંચાણો છે તે આપણે મહિલા અગ્રણી આપણા સાથે છે, એ બેન શું વાત કરશો? વરસાદ ખેંચાણો છે, ખેડૂતોની શું પરિસ્થિતિ છે? વરસાદનો વાત કરું તો 2 મહિના પહેલાં જે થોડો ઝાઝો વરસાદ થયો હતો એમાં વાવણી કરી ચૂક્યા છીએ, પણ અત્યારે 2 મહિના પછી કોઈ વરસાદ નથી એટલે પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની તૈયારી છે। અને સરકાર જાહેરાત એવી કરે છે કે અમે કચ્છ માટે કેનાલમાં પાણી છોડશું, પણ જ્યાં કેનાલ જ નથી અને જ્યાં કેનાલ છે ત્યાં અતિ નબળાઈ છે કેનાલની, એટલે કેનાલ પાણી કોઈ ઝાલે એમ છે નહીં। અને જો કચ્છ માટે જો સરકાર વિચારતી હોય તો વહેલી તકે જો કેનાલનું કામ ચાલુ કરે અને
વેલી તકે પાણી છોડે. જો કચ્છને બચાવવું હશે તો નર્મદા સિવાય કચ્છનો કોઈ ઉકેલ નથી કે જેથી કરીને કચ્છ બચી શકે. એટલે ખૂબ ખેડૂતોને તકલીફ પડી રહી છે. આજે ખેડૂતોનું વાવેતરની અંદર 25% પણ કદાચ પાક બળે એવું શક્યતા નથી. 25% પાક પણ પડે એવી શક્યતાઓ નથી. ત્યારે નર્મદાનું પાણી પણ અહીંયા મળતું નથી. ખેડૂતોને શું સમસ્યાઓ છે બીજી? સૌથી પહેલાં તો G24ને હું ધન્યવાદ આપું. સમગ્ર કચ્છના ખેડૂતો વતી લાખ લાખ અભિનંદન. કાયમને માટે G24 કલાક ખેડૂતોની પડખે ઉભો રહેશે અને ખેડૂતોની વાંચા સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્ન કર્યા છે. વાત આવી કે વરસાદ ખેંચાણી એટલે શું સમસ્યા થશે ખેડૂતને? વરસાદ ખેંચાય એટલે સૌથી પહેલાં સમસ્યા, મોટી સમસ્યા થાય તો ખેડૂતને જ થાય. કારણ કે સમગ્ર જિલ્લો 70% તો વરસાદ આધારિત જ ખેતી થાય છે. એટલે સૌથી પહેલાં ખેડૂતને અસર થાય. અને જે પિયત વિસ્તાર છે, જે કંઈક 30% જેવો વિસ્તાર પિયત વિસ્તાર છે, એનામાં વરસાદ ન થાય એટલે જીવાત અને રોગથી ફેલાઈ જાય. અને એનામાં પણ ઉત્પાદન આવે એ 20-25% જેવો જ ઉત્પાદન આવે. એટલે ઓલ ઓવર આ વર્ષે ખેડૂતને આવક આવશે એ 25-20% જેવી જ આવક આવશે. એટલે મોટો નુકસાન ખેડૂતને જવાનું છે. આવા સંજોગોમાં જો કંઈ સરકાર આગોતરા આયોજન કર્યા હોત તો પણ ખેડૂતને લાભ થાય. પણ ખેડૂતને આગોતરા આયોજન કેનાલના કોઈ થયા નથી. અટાણી જે જાહેરાત કરી છે એ પણ એનું પણ લાભ ખેડૂતોને મળશે નહીં. કારણ કે કેનાલ નથી એટલે લાભ મળશે નહીં. હવે કચ્છના ખેડૂતોને સરકારને જો લાભ આપવો હોય તો માત્ર ને માત્ર એક આવી યોજના જે સરકારે બહાર પાડેલ છે કે STRની યોજનામાંથી ખેડૂતને લાભ મળે. ચાર એકરમાં 1 લાખ રૂપિયા સુધીની આવી યોજના સરકારની છે. તો તાત્કાલિક ધોરણે આની અમલવારી કરવી જોઈએ, જેનાથી કરીને સરકાર આ ખેડૂત કોઈ આત્મહત્યા ન કરે અને ખોટા પગલાં ભરતો અટકી શકે. ખાસ કરીને જે પિયત ખેતી છે તો એ આગળ કેવું પાણીની પરિસ્થિતિ શું છે? જે પિયત વિસ્તાર છે અને પિયત ખેતી છે એનામાં સરસ કચ્છની દ્રષ્ટિએ જોવા જાય તો 550-700 ફૂટ સુધી અટાણ મોટરું ચાલે રહ્યું. અને અટાણે જે માની લો કે વરસાદ ખેંચાણી તો જે 40% પિયત વિસ્તાર છે એમાં બધા 20-25 ફૂટ નીચે મોટરું અટાણે રાખવાની જરૂર પડી છે. અને એનામાં પણ જે પાણી આવે એ 50% જેવું જ પાણી આવે. જેમ ઊંડો જાય તેમ પાણી ઓછો થઈ જાય. અને ખરાબ પાણી આવે, ખારો પાણી આવે, એનાથી પણ પાક ખરેખર ઉત્પાદન ઓછો ઘટ થાય એમ. વડીલ, આપણે પૂછવા માંગીશ કે આ વિસ્તારમાં વરસાદ ઓછો થવાને કારણે ખેતીની સાથે અન્ય વ્યવસાયને પણ શું પરિસ્થિતિ છે? અને વરસાદ ખેંચાતા પેલું તો ખેતીમાં કાંઈ થવાનું જ નથી હાલ ઘડી. પછી બીજો માલદારી પણ છે તો માલદારીને માટે કાંઈ ઘાસચારો અત્યારેથી બિલકુલ ભૂખે મરે છે ચોપા. એના માટે કાંઈ સરકાર વ્યવસ્થા કરી દે તો બહુ સારું કરે. નહીં તો માલદારી, ખેડૂત બધાની પોઝિશન બહુ ખરાબ છે હાલમાં. બસ અમારું કહેવાનું એમ છે. જય હિન્દ. આ હતા વિસ્તારના, ભુજ તાલુકા વિસ્તારના ખેડૂતો કે જેમને જે પાણીના કારણે ખેતીમાં નુકસાન થઈ રહ્યું છે અને આર્થિક પાયમાલી થઈ છે, એને આત્મહત્યા સુધી જવાની પણ ફરજ પડે છે, ત્યારે સરકાર ચોક્કસથી આ અંગે ઘટતું કરે અને નર્મદાની પાણીની જે માંગ છે એ અંગે પણ વિચારે. રાજેન્દ્ર ઠક્કર, જી મીડિયા, કચ્છ. વરસાદની ઘટથી બનાસકાંઠાના ખેડૂતોની સ્થિતિ અતિ કફોડી બની ગઈ છે. સિઝનનો માત્ર 25.89% જ વરસાદ નોંધાતા પાલનપુર, વડગામ સહિત સમગ્ર પંથકમાં પાક મુરઝાઈ રહ્યો છે, જેથી સિંચાઈ માટે યોગ્ય વ્યવસ્થા કરવા ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે. સારા વરસાદની આશાએ ખેડૂતો મોંઘા દાટ બિયારણ અને ખાતર લાવી વાવેતર કર્યું હતું, પરંતુ વરસાદ ખેંચાતા હવે ખેડૂતો પર સંકટના વાદળો ઘેરાયા છે. પાણીના અભાવે ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ દયનીય બની છે. જો વરસાદ વધુ ખેંચાય તો ચોમાસુ પાક નિષ્ફળ જશે, તેથી ખેડૂતોના ભારે આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. ત્યારે સિંચાઈ માટેનું પાણી મળે તો ખેડૂતોને રાહત મળી શકે છે. બરે હરાવો વાઈ બરો મુગા ભાવનો બિયારણો ખાતરનો ખ્યાઈ બીર કુવો લાદવા આ ખેતરમાં ઉભો ખોદીને જોતો તો એક પણ એરંડો કે કોઈ ઉજું નથી. મગફળી થોડી ઘણી થઈ જઈએ ભાઈ હુકાઈ જવા રૂચીએ. બરાબર આ મુગવારી જેવી રીતે જીબું જો 2000 રૂપિયા છેડાય હતી જગ્યાએ 1000 રૂપિયા ખેડાય થઈ ગઈ. બરાબર ટ્રેક્ટરવાળા 1000 રૂપિયાનો ભાવ લઈ ખેડૂતને ઢોર ઢોખરે કેવી રીતે રાખવું? આ એરિયામાં કોઈ નથી નેર, નથી કોઈ તળાવ, કોઈ પાણીની સગવડ નહીં. ઢોર એવા આ ગામમાં 70% ખેડૂતોને ઢોર પાવા માટે પણ ફોફ હોય કે બિલકુલ ઢોરણ પાવા પણ પાણી નથી. ઉત્તર ગુજરાતમાં વરસાદ જ નથી એટલે વરસાદ થયો નથી, ઝાપટું થયું એમ જ સમજવાનું. પણ લોકોના મનને એમ થયું કે ચોમાસું બેસી ગયું છે, પહેલો વરસાદ આવ્યો, 2-4 ઇંચ વરસાદ થયો એટલે લોકોએ મુગા ભાવના બિયારણ લાવીને જમીનમાં ગાલી દીધો અને બિયારણ તો ઉગ્યું જ નથી. મગફળી ફેલ જઈ, ગુવાર ફેલ જ્યો,
આ એરંડા ચોપવામાં આવે છે, એરંડા ઉગે એમ જ નથી. એટલે આ સાલ બહુ મોંઘવારી વધી જવાની. ઢોર પણ કેવી રીતે રાખવો, ઘાસચારો બહુ મોંઘો થઈ ગયો. અત્યારે રાજસ્થાનથી ખારીયું ને આવે છે, 8-10 રૂપિયા ભાવ લેશે. બાજરીના પૂળાના 15-20 રૂપિયા, જુવારના 30 રૂપિયા આવા ભાવ મૂકી ચાર તો ઘાસચારો મોંઘો થઈ ગયો. તો જીવા આ જાનવર કેવી જીવાડવાનો. આ સમયે આ વખતે દિવાળીની જગ્યાએ હોળી કરો એવી પરિસ્થિતિ થઈ છે ખેડૂતોની, તો આ બાબતે ખેડૂતોને કોઈ પણ સરકાર જે કંઈ સહાય આપે તો થોડા ઘણો બચાવ થાય એવી પોઝિશન છે. ને કે પશુઓને જ એવી પરિસ્થિતિ છે, પશુઓને જ શું ખવડાવવું. આ વર્ષે વરસાદ થયો જ નથી ને હજી જો થાય એવું હવે તો કશું કોઈ લાગતું નથી. તો જામનગરમાં રખડતા ઢોરે મહિલાને અડફેટે લેવાના સીસીટીવી આવ્યા બાદ મહાનગરપાલિકાનું તંત્ર સફાળો જાગ્યું છે. Zee24 કલાકના અહેવાલ બાદ જિલ્લા મ્યુનિસિપલ કમિશનરે રખડતા ઢોર મામલે આવેદનપત્ર બહાર પાડ્યું છે. રખડતા ઢોર મામલે જવાબદાર ઢોર માલિકો વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઢોર માલિકોના પશુઓની કોઈને જાનહાનિ કે સંપત્તિને નુકસાન થશે તો ઢોર માલિકો સામે કાયદેસરની કાર્યવાહી થશે. રખડતા ઢોરના ત્રાસને લઈને જિલ્લા મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડીએ જામનગર કોર્પોરેશનના મેયર સહિતના સત્તાધીશો સાથે મહત્વની બેઠક યોજી. જામનગરમાં રખડતા ઢોરના આતંક મામલે Zee24 કલાક દ્વારા એક વિડીયો સીસીટીવી પ્રસિદ્ધ કરવામાં આવ્યો અને ત્યારબાદ સંપૂર્ણ અહેવાલ જે છે ગઈકાલે પ્રસિદ્ધ કરવામાં આવ્યો, ત્યારે ક્યાંક ક્યાંક સીધી અસર જોવા મળી રહી છે. અને જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી દ્વારા જે છે આ મામલે આજે કડક કાર્યવાહી હાથ ધરાતા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે હાલ આપણી સાથે જામનગર મહાનગરમાં રખડતા ઢોરે મહિલાને અડફેટે લેવાના સીસીટીવી આવ્યા બાદ મહાનગરપાલિકાનું તંત્ર સફાળો જાગ્યું છે. Zee24 કલાકના અહેવાલ બાદ જિલ્લા મ્યુનિસિપલ કમિશનરે રખડતા ઢોર મામલે આવેદનપત્ર બહાર પાડ્યું છે. રખડતા ઢોર મામલે જવાબદાર ઢોર માલિકો વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઢોર માલિકોના પશુઓની કોઈને જાનહાનિ કે સંપત્તિને નુકસાન થશે તો ઢોર માલિકો સામે કાયદેસરની કાર્યવાહી થશે. રખડતા ઢોરના ત્રાસને લઈને જિલ્લા મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડીએ જામનગર કોર્પોરેશનના મેયર સહિતના સત્તાધીશો સાથે મહત્વની બેઠક યોજી. જામનગરમાં રખડતા ઢોરના આતંક મામલે Zee24 કલાક દ્વારા એક વિડીયો સીસીટીવી પ્રસિદ્ધ કરવામાં આવ્યો અને ત્યારબાદ સંપૂર્ણ અહેવાલ જે છે ગઈકાલે પ્રસિદ્ધ કરવામાં આવ્યો, ત્યારે ક્યાંક ક્યાંક સીધી અસર જોવા મળી રહી છે. અને જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી દ્વારા જે છે આ મામલે આજે કડક કાર્યવાહી હાથ ધરાતા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે હાલ આપણી સાથે જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી સાહેબ જોડાય છે. આપણે એમને પૂછવાનો પ્રયાસ કરશું, સાહેબ જે રીતે આપના દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, શું છે આ જાહેરનામું અને આની અમલવારી જામનગર શહેરમાં કઈ રીતે આપના દ્વારા હાથ ધરવામાં આવશે? જામનગર મહાનગરપાલિકા દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એ ખાસ કરીને જે રખડતા ઢોર છે એના દ્વારા લોકોને કોઈ નુકસાન ના થાય અને એમની સુરક્ષા અને સલામતી જળવાય એ સંદર્ભમાં બહાર પાડવામાં આવ્યું છે. આવનારા સમયમાં જે જામનગર મહાપાલિકાનો વિભાગ છે એના દ્વારા પણ છેલ્લા કેટલાય સમયથી આ જે રખડતા ઢોર છે પકડવાની ઝુંબેશ ચાલુ છે અને આવનારા સમયમાં આ જે ઝુંબેશ છે એને તીવ્ર ગતિ આગળ વધારી અને વધારે ને વધારે ઢોર પકડીને પાંજરાપોળ કે જે અન્ય રીતે એનો વ્યવસ્થિત રીતે નિકાલ કરવામાં આવશે. અને આની સાથે સાથે જે પણ વિભાગ છે અને એની સાથે પદાધિકારી અધિકારીઓ દ્વારા પણ આ ચર્ચા કરી અને કેવી રીતે આ જામનગર શહેર માટે આપણે જે રખડતા ઢોરો છે એનો નિકાલ કરી શકીએ એ પ્રકારની એક સારામાં સારી વ્યવસ્થા ઊભું કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવશે. ખાસ કરીને આવા જે કિસ્સા હોય છે તેમાં ઢોર માલિકોની ખૂબ જ બેદરકારી હોય છે, પોતે દૂર લઈને પોતાના પશુઓને જે રોડ ઉપર રજતા મૂકી દે છે, આવા ઢોર માલિકો વિરુદ્ધ જે ફોજદારી કાર્યવાહીની વાત આવી રહી છે એ કઈ પ્રકારના પગલાં લેવા છે? ખાસ કરીને જ્યારે રખડતા ઢોરોનો પ્રશ્ન આવે છે ત્યારે જે પણ એમના માલિકો હોય છે એનો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો હોય છે. તો આ જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એ જાહેરનામાના સંદર્ભમાં આ જે વ્યક્તિઓ છે એમને પણ કડક ચેતવણી આપવામાં આવી છે અને એની સાથે સાથે જો વારંવાર આ પ્રકારના બનાવો માલિકો તરફથી પણ બનતા હશે તો એમની સામે પણ આવનારા સમયમાં ફોજદારી ગુના પણ દાખલ કરવાની જરૂર પડશે તો એ પણ કરવામાં આવશે. ખાસ કરીને જે પોલીસ વિભાગ સાથે આ મામલે જે ફોજદારીની વાત છે તો આપ એક સંકલન કરીને અધિકારીઓને તકલીફ ન પડે અને જે પણ આવા લોકો હોય કે તેને વિરુદ્ધ કાર્ય કરવી હોય તો એ માટે કોઈ પોલીસ વિભાગ સાથે સંકલન કરવામાં આવ્યું છે કે ઝડપથી આનો ઉકેલ આવે? આ જે રખડતા ઢોરોનો પ્રશ્ન છે ઘણી બધી રીતે ટ્રાફિક સાથે પણ સંકળાયેલો છે, કારણ કે ઘણા બધા રસ્તાઓ ઉપર પણ આ રીતે જે રખડતા ઢોર હોય છે બેસતા હોય છે એટલે ટ્રાફિકનું નિયમન પણ અટવાય છે. એના માટે ઓલરેડી જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એની સાથે પણ વાતચીત ચાલુ છે અને આવનારા સમયમાં
पुलिस विभाग द्वारा जो ट्राफिक नियमन करवामां आवे छे एमां पण अड़चण ना थाय अने ओवरओल जामनगर महानगरपालिका माटे पण जे सुरक्षा ने सलामती छे जळवाय ए प्रकारना जे छे ए प्रश्नोने जल्दी थी आपणे उकेलीए ए प्रकारनी दिशामां आपणे आगळनी कार्यवाही करवा जई रह्या छे। મહાનગરપાલિકાના મેયર ચેરમેન સહિત પદાધિકારીઓ સાથે પણ આપ એક એક્શન પ્લાનની વાત કરીએ છો, એમાં કઈ પ્રકારની આપની અસર? આજે પ્રશ્ન છે, છેલ્લા કેટલાય સમયથી શહેરી વિસ્તારની એક મોટી સમસ્યા તરીકે ઉભરી આવ્યો છે અને જામનગર મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી બીનાબેન કોઠારી સાહેબ અને માનનીય ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી મનીષભાઈ અને સૌ જે પદાધિકારીઓ છે એમની જોડે પણ આ ચર્ચા કરવામાં આવશે અને ચર્ચા કરવા પછી કયા પ્રકારની સુરક્ષા અને કયા પ્રકારની સલામતી માટે આપણે એક એક્શન પ્લાન બનાવીએ અને આવનારા સમયમાં આ જે એક પ્રકારની સમસ્યા શહેરી વિસ્તારમાં છે એને કેવી રીતે દૂર કરી શકીએ એનું ચર્ચા કરી અને આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ। એની સાથે સાથે જામનગર શહેરના સૌ નાગરિકોને પણ મારી વિનંતી છે કે આ બાબતે જે પણ કોઈ નમ્ર સૂચનો હોય એ પણ આપ આપશો તો મહાનગરપાલિકા એને કન્સિડર કરશે અને આવનારા સમયમાં જામનગર શહેર જ્યારે આપણા સૌનું એક ઘર છે ત્યારે આ બાબતે આપણે સૌ આ પ્રકારની જે સમસ્યાઓ છે એનો ઝડપથી નિકાલ કરીએ એ પ્રકારની એક આશા અને અપેક્ષા હું વ્યક્ત કરું છું। તો આ હતા જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી સાહેબ કે જે રીતે જામનગર શહેરમાં રખડતા ઢોરનો જે ત્રાસ છે અને તેને ડામવા માટે એક એક્શન પ્લાનની તૈયારી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા કરવામાં આવી છે, પદાધિકારીઓ સાથે એક એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવશે અને ખાસ કરીને આજે જાહેરનામું બહાર પાડીને જે પણ ઢોર માલિકો છે તેના વિરુદ્ધ ફોજદાર સહિતની આકરી કાર્યવાહી કરીને જામનગર શહેરમાં રખડતા ઢોરનો જે ત્રાસ દૂર કરવા માટે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા એક્શન પ્લાન પણ ઘડી કાઢવામાં આવ્યો છે। મુસ્તાક દલ, ઝી 24 કલાક।